बनासकांठा जिलाना धानेरा आरोग्य विभाग ने घोर लापरवाही बहार सामे आवी छे। धानेरानी शेठी हॉस्पिटल फरज निभावता बे कर्मचारीओनी साथे तबीबना धर्मपत्नीने कोरोनानी रसी लीधा वगर ज आरोग्य विभागे रसी लीधी होवानी जाण मेसेज अने प्रमाणपत्र द्वारा कराई छे। धानेराना शेठी हॉस्पिटलमां फरज निभावता कर्मचारीओ मूंझवणमां छे। सरकार द्वारा कोरोना वायरसनो नाश करवा माटे कोरोनानी रसीने लई अभियान छेड़ायुं छे। कोरोना वायरसनी बीजी लहेर सामे आक्रमक बनवा माटे रसी लेवी फरजियात छे। जो कि धानेरामां कोरोनाना रसीने लई छबरडो बहार आव्यो छे। आरोग्य विभागनी भूलना कारणे 3 जेटला व्यक्तिओने रसी लीधी ना होवानाथी तेमने रसी अपाई होवाना मेसेज अने प्रमाणपत्र द्वारा जाण कराई छे। सेठी हॉस्पिटलमां फरज निभावता कमलेशभाई त्रिवेदी साथे पण आवुं ज कंईक बन्युं छे। તેમના મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ દ્વારા કોરોના વાયરસનો બીજો ડોઝ લીધો હોવાના પણ જાણ ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। જો કે હકીકતમાં કમલેશભાઈએ હજુ સુધી કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો નથી। કોવિડ ચાલતું હોવાથી 3 મહિના પહેલા હોસ્પિટલ સેટી હોસ્પિટલ કમલેશભાઈ મોકલાવ ત્રિવેદી આધાર લિંક કરાવવાથી તેમને આપ્યું હતું અને 27 તારીખે મેસેજ આવવાથી મેં અમારા સાહેબને વાત કરી, સાહેબે ઉપરના અધિકારીને વાત કરી અને સાહેબને પૂછ્યું તો સાહેબે એમ કીધું કે પછી કોઈ મિસ્ટેક થઈ હશે એ અમે સુધારી લઈશું। મેસેજ આવ્યો તમને સેકન્ડ ડોઝ સક્સેસફુલ આપી દીધો એવો મેસેજ આવેલો। અચ્છા, તમારા સિવાય અન્ય કોઈને એવું આવ્યો મેસેજ? મારે આવેલો, બેકીને મને કંઈ ખબર નથી। એટલે તમે ડોઝ લીધો જ નથી? મેં ડોઝ એકે લીધો નહોતો। કોરોનાના વાયરસને લઈ રસી અભિયાન અંતર્ગત આજની 3 માસ અગાઉ ધાનેરા તાલુકાની તમામ હોસ્પિટલમાંથી કર્મચારીઓ તેમજ તબીબ ઓળખના પુરાવા સાથે માહિતી માંગવામાં આવી હતી, જેના કારણે રસી લીધા વગર આ સર્ટિફિકેટ આપ્યા હોવાની ભૂલ થઈ હોવાનું જાણવા મળ્યું છે।